નંબર 3 ભાષણ, સામૂહિક ભાષણ. ભાષણનો મતલબ એકબીજાને લેક્ચર આપવાનો નહીં, ભાષણ એટલે સુતા પહેલા 15 મિનિટ આખું ઘર સાથે બેસે. ક્યાં છે ભાષણ? હું ઘણી વાર કહું છું કે આ દુનિયામાં ક્યારેક તમને એકબીજાની સાથે મારામારી કરવા મળે ને, મારામારી કરવાનું મન થઈ જાય તો મારામારી કરી લેજો, અરે ગાળાગાળી કરી લેજો, પણ જિંદગીમાં ક્યારે કોઈની સાથે અબોલા નહીં લેતા. અબોલા ક્યારેક તમારા સંતાનને આપઘાત સુધી પહોંચાડી દેશે. સવારે ગમે તેટલી દુર્ઘટના ઘટી હોય, એકબીજાની સાથે મન બનાવ અણ બનાવ થયો હોય, સાંજ પડે ભેગા બેસવાનું, બેસવાનું ને બેસવાનું, બોલવાનું બોલવાનું નહીં, બોલવાનું. મને એ નથી સમજાયું, દિવસો સુધી તમે તમારા ઘરમાં એકબીજાની સાથે અબોલા કઈ રીતે રાખી શકો છો? અમે ભિવંડી હતા, નાનો છોકરો આવીને અમને કહે કે મારા સાથે મમ્મી પપ્પા બોલતા નથી. તમે વિચાર કરો, તમે એમ નહીં સમજતા તમારા સંતાનો બુદ્ધુ છે, સંતાનોની અક્કલ છે કે મમ્મી પપ્પા આખો દિવસ ઝઘડ્યા કરે છે. તમે વિચાર કરો એ છોકરાના મનમાં કેવા સંસ્કારો પડતા હશે. તમે એના દીકતા ગાળો આપો, તમે એના દીકતા ઝઘડા કરો. નાનકડો છોકરો 5 વર્ષની ઉંમરનો પહેલા ધોરણમાં ભણતા, પહેલા ધોરણમાં ફર્સ્ટમાં ભણતો હતો, અને અચાનક એક દિવસ પીરિયડની અંદર એક છોકરીએ એની ચોપડી લેલી. જો તમારી ગલતીઓના ભોગ શિકાર તમારા સંતાન બનતા હશે, તમે એમ નહીં સમજતા કે આ પ્રવચનો મોટાઓ માટે છે, તમારા યંગસ્ટર માટે પણ છે. અને તમને પણ કહી દઉં કે શિબિરમાં આવવાના આગ્રહ વડીલો નહીં રાખતા, 35 કોઈ પણ આગ્રહ નહીં રાખતા. મારા રોજના પ્રવચનો તમારા માટે લિટરલી શિબિર જેવા છે. હું એકાંતે તમને બહુ ધાર્મિક પણ વાત નથી કરતો, હું ધર્મની સાથે તમારા જીવનની વાતો, તમારા વ્યવહારની વાતો પણ હું કરીશ, કરીશ ને કરીશ. કારણ કે વ્યવહારના ઠેકાણા નહીં હોય તો એ ધર્મમાં શું મજા આવે. હું તો ઘણી વાર કહું છું, તમને બારાકડી આવડે, સુનિલભાઈ આવડે, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હતા, ગુજરાતીમાં ભણ્યા, સરસ બારાકડી આવડે, કરણ બેટર, હા આવડે, ખ ખ ગ ગ આ પાડી બાજુ ના કે મને કીધો તો મારા સાહેબ હવે આ બધું પાછું પર મૂકી દો. મેં કીધું શું આ એકમ બીજી બીજી નહીં રાખવાની, હવે ફાસ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ડેટ રાખવાની. આ બીજી રાખો ને એમાં ક્ષય વૃદ્ધિ આવે એટલે તમારે ત્યાં બધા લોચા વાગે છે. જુઓ તારીખની અંદર કઈ ક્ષય વૃદ્ધિ આવે, કોઈ પ્રોબ્લેમ જ નહીં. ગભરો ગભરો માણસ છે બોલો બાબુલાલ ભણસાલી, કરોડો રૂપિયા ખર્ચીને એક તિથિ અને બે તિથિનો વિવાદ મટાવવા માટે કેટલી મહેનત કરી લો છે, અને આ છોકરા એક ઝટકામાં કહી દીધું તિથિને બાજુ પર મૂકો, તારીખ લાવી દીધું એટલે બધા શું સાચે. એમ ઝઘડો શું થઈ જાય? મને કે આ કારતક માસ્ટર બોસ આવડે, કારતક થી આસો બોલી શકો છો? જાન્યુઆરી ફેબ્રુઆરી, જાન્યુઆરી પણ નહીં, જેન. મને કીધી જાન્યુઆરી ફેબ્રુઆરી રાખવાનું, આ બધું કારતક માસ્ટર આવો કઈ નહીં, એક્સેપ્ટ કરી દો. ઓકે, દરેક જગ્યાએ આવા જાન્યુઆરી ફેબ્રુઆરી ના ચાલે, ક્યાંક તો તમારે કારતક માસ્ટર પણ હોય. આપણા પર્વો છે ને એ ગુજરાતી આવા બધા મહિનાઓને આભારી છે, અંગ્રેજી મહિના સાથે એનો સંબંધ નથી. મૌન અગિયારસ ક્યારે આવે? પોષ દશમી ક્યારે આવે? માસ્ટર વધમાં જ આવે. આપણે પર્વો બધા ગુજરાતી, એટલે ઓલરેડી આ શાસ્ત્રીય મહિનાઓને આભારી છે.